હા તો હમણાં જ આપણે જોયું કે મારી નગેન્દ્ર સાહેબ સાથે શું વાત થઈ. એમણે શરૂઆતમાં જ કહ્યું કે કોઈ માણસ બ્લેક એન્ડ વ્હાઈટ હોતો નથી, પણ જેમ તમે જાણો છો મેં આખા લેટરમાં ક્યાંય ગાંધીજીને વ્હાઈટ બતાવવાની કોશિશ નથી કરી. ફક્ત એમણે જે લખ્યું તે કેટલી હદે સાચું છે તે ચકાસવાની મારે હિસાબે કોશિશ કરી, કારણ કે એમાં મને થોડી ઇન્કન્સિસ્ટન્સી લાગી. આમાં મેં ગોડસે કે ગાંધીજીની ફેવર કરવાની ક્યાંય કોશિશ નહોતી કરી, એ કોશિશ કરવા જાઉં તો મારે તો જન્મારો નીકળે, બહુ મુશ્કેલ કામ છે. એનીવેઝ એ વિશેની વાત નથી કરી રહ્યા આપણે, આપણે ફક્ત આર્ટિકલની વાત કરી છે. તો એમણે એમ ચાલુ કર્યું કે ગાંધીજી સાદાઈથી નહોતા રહેતા, પણ સાદગીનો પોઈન્ટ જ ક્યાં હતો આર્ટિકલમાં? અને ગાંધીજીના વિરોધમાં જઈને એમને 7,500 ને 8,000 જો ખર્ચો મળતો હોય તો એ તો પછી ગાંધીજીના માટે બહુ ગૌરવ લેવા જેવી વાત છે કે આટલું મોટો દેશ ચલાવવાનો પોતાના ખભે અને 7,500 ખર્ચાની જ ફક્ત તહમત નીકળે છે. હા, તમારા લાલુ પ્રસાદ યાદવ પર કેટલાની તહમત છે, તમારા નાનામાં નાના નેતા પર કેટલાની તહમત હોય છે, અને ગાંધીજીના તો ખર્ચો શાને માટે? શિમલામાં જે ટ્રેન લઈ ગયેલા હતા એના માટે. ગાંધીજી ટાઈમના બહુ પંક્ચ્યુઅલ હતા અને શિમલા માટે એમણે સ્પેશિયલ ટ્રેન કરાવેલી, કારણ કે એમને લેટ થતું હતું. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ કે સાદગીવાળો માણસ પણ કોઈક વાર ટાઈમ બચાવવા માટે કેટલો એક્સેપ્શનલ થઈ શકે છે. ધ પુઅરેસ્ટ ઓફ ધ મેન કેન એફોર્ડ ધ મોસ્ટ લક્ઝરિયસ થિંગ ટુ સેવ ધ ટાઈમ, એન્ડ ફોર હિમ દેટ વોઝ નોટ ધ લક્ઝરી બટ નેસેસરી. એનીવેઝ ફક્ત 7,500ની વાત, અને ડેફિનેટલી દેશ સેવાને માટે જો બિરલાના બંગલામાં રહે તો એને ભાડું ન જ આપે. જો ભાડું આપીને બિરલાના બંગલામાં રહે એનો અર્થ એ લક્ઝરી ભોગવી રહ્યા છે, એનો અર્થ તેઓ બંગલામાં રહેવાની ઈચ્છા ધરાવે છે. ગાંધીજી તો બંગલા હોય કે ઝૂંપડી હોય ગમે તેમાં રહેતા હતા, ઝૂંપડીને પહેલાં પ્રેફરન્સ આપતા હતા. બંગલામાં રહીને ભાડું આપવું એટલો પણ એનો અર્થ કે બંગલાને પસંદ કરવું, જે તો સવાલ જ નહોતો. એક આટલા મોટા દેશ નેતા જેને આપણે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ એને માટે કોઈ માણસ પોતાનો બંગલો ન ધીરી શકે એને રહેવા માટે? અને સુશીલા નાયર એ તો એમની અંતેવાસી હતી, અને નિર્મલા એમની બકરીને માટે જો ડૉક્ટર હોય તો હોય જ ને. આઈ મીન એ નેતા આપણા કરોડોની જનતાનું ધ્યાન રાખે છે, આખા દેશનું ધ્યાન રાખે છે, અને તમે એમની બકરીની ધ્યાન ન રાખી શકો? એટલે ગાંધીજીના સપોર્ટર્સને માટે બહુ સારી વાત છે કે ગાંધી વિરોધી વાક્યો ફક્ત આવા મળી શકે છે. એનીવેઝ મેં ઘણી વાર કોશિશ કરી કે એ મારા સ્પેસિફિક મુદ્દાને માટે આન્સર આપે, પણ સમહાવ એમણે આન્સર નહીં આપ્યા. કદાચ એમની પાસે ડેટા તૈયાર નહીં હોય, કદાચ એ પોતાનો વ્યૂ પોઈન્ટ મને સમજાવવા માંગતા હશે, પણ હું તો ફક્ત સત્ય શોધવાની કોશિશ કરતો હતો અને એના માટે મેં બહુ મહેનત કરીને આટલા બધા રેફરન્સીસ એકઠા કરેલા. લેફ્ટિસ્ટની કમેન્ટ, એમણે કોઈ લેફ્ટિસ્ટની બુક, આમાંથી એક પણ બુક મેં લેફ્ટિસ્ટની નથી લીધી. એક જ માણસ છે પી એલ ઇનામદાર, એ માણસ લેફ્ટિસ્ટ છે કે રાઇટિયસ છે મને કાંઈ ખબર નથી. એટલું ખબર છે કે એ ગોડસે, ગોપાલ ગોડસેના અને મિસ્ટર પરચુરેના, ડૉક્ટર પરચુરે જેની પાસેથી ગન આવેલી મથુરામ ગોડસે પાસે, એમના વકીલ હતા, એમના વકીલ હતા, એમની તરફથી લડવાવાળા વકીલ હતા, એનું કોટ કર્યું છે. બાકી એ સિવાય નગેન્દ્ર સાહેબે જે કોટ કર્યા એ જ બધા મેં કોટ કર્યા છે. એમણે જીડી ખોસલાને કોટ કર્યા, મેં પણ જીડી ખોસલાને જ કોટ કર્યા છે. બધી જગ્યાએ ગાંધીજીના જ રેફરન્સીસ લીધા છે, એમના લખાણોના, એમની સ્પીચીસના. નગેન્દ્ર સાહેબનું એમ કેવું હોય કે ગાંધીજીના કન્સિસ્ટન્ટ નહોતા વચનો, એ એક વેરી હમ્બલી સબમિટેડ એક આર્ગ્યુમેન્ટ થઈ ગઈ, એક આર્ગ્યુમેન્ટ દલીલ થઈ ગઈ ખોટી. કારણ કે ગાંધીજીના લખાણો કે ઓપિનિયન સંગત સુસંગત નહોતા કે કન્સિસ્ટન્ટ નહોતા એ તો પછીની વાત છે. આપણે કહીએ છીએ કે ગાંધીજી આ ટાઈમે આમ કહેલું, તો ત્યારે હિમાંશુ એમ કહે છે, હું એમ કહું છું કે એ ટાઈમે ગાંધીજી એકચ્યુઅલી આમ કહેલું. તમે અડધું વાક્ય લો ને આખું વાક્ય ન લો, અને હું જ્યારે આખું વાક્ય કહું ત્યારે તમે કહો ગાંધીજીના વાક્ય કન્સિસ્ટન્ટ નહોતા. ભલે કન્સિસ્ટન્ટ ન રહ્યા હોય, પછી બદલાયો હોય, ચાલો એમ માની પણ લઈએ, તો પણ એ ટાઈમે એમણે જે કહેલું એ તો આખું પ્રેઝન્ટ કરવું જોઈએ ને. તમે મારી જે દલીલો છે તે વાંચો અને પછી મને કહો કે કઈ વસ્તુઓ કન્સિસ્ટન્ટ નથી લાગી. હા સોરી, અમારા ડિસ્કશનમાં એક વાત એવી પણ આવેલી કે આપણા દેશમાં વ્યક્તિ પૂજાનું બહુ મહત્વ છે. મેં કહ્યું કે હું વ્યક્તિ વિશેષની પૂજામાં નથી માનતો, અને હું કોઈ ગાંધીજીને હાઇલાઇટ કરવાની કે એમને સફાઈ આપવાની કોશિશ નથી કરી રહ્યો. હું તો ફક્ત સચ્ચાઈ શોધવાની કોશિશ કરું છું, અને સફારી પણ હંમેશા મદાર રાખ્યો છે. એમાં મને ઇન્કન્સિસ્ટન્સી લાગી, એટલે મેં બીજી જગ્યાએથી સફાઈ શોધવાની, સચ્ચાઈ શોધવાની કોશિશ કરી, અને એ મારો એક પ્રમાણિક પ્રયાસ છે. એટલે વ્યક્તિ વિશેષની પૂજા કરી નથી રહ્યો. મારી એકેય વાતમાં અત્યાર સુધી મેં એવું કાંઈ પણ નથી જણાવ્યું કે હું ગાંધીજીનો તરફેણ કરી રહ્યો છું કે ગાંધીજીનો વિરોધ કરી રહ્યો છું. હું તો ફક્ત સત્યની શોધ કરી રહ્યો છું, અને મારા માટે સત્યથી મોટું કાંઈ નથી. મારી વાત, હા સોરી, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અમારા કન્વર્સેશનની હું તમને કહેવાનું ભૂલી ગયો કે મને નગેન્દ્ર સાહેબે કહ્યું કે તમે મારો વિશ્વાસ નહીં કરો, સફારીનો વિશ્વાસ નહીં કરો. હું તો પહેલેથી જ કહું છું કે સફારી પણ આંખ બંધ કરીને વિશ્વાસ નહીં રાખો,
સફારી એ કોઈ ફાઇનલ વર્ડ નથી. આ હું વર્ડ ટુ વર્ડ બોલું છું સાહેબ, મારી વર્ડ ટુ વર્ડ જે વાત થઈ હું તમને કહું છું કે સફાઈનો એ કોઈ ફાઇનલ વર્ડ નથી. સફાઈના શંકાશીલ નજરે જુઓ તમે, અને તમે અલગ અલગ સોર્સીસથી એને ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરો. આ એમના શબ્દો છે, ને હું કેવી રીતે, સોરી કે આગલા વિડીયોમાં મેં નહીં આપ્યા, રહી ગયું. તો એમના શબ્દો હતા કે સફાઈને તમે શંકાશીલ નજરે જુઓ અને બીજેથી કોટ કરો. એ એમની માનતા છે કે એ આવી રીતે પુટ ફોર્થ કરી શકે છે. અને હું સમજુ છું કે એમના જે વિચારો એ ગાંધીજી વિશેના ફાઇનલ હોય એમના માટે, એમની આટલી ઉંમર પણ છે અને એમના સેંકડો ચોપડીઓ એમણે વાંચી છે. એમણે મને એક ચોપડી પણ રેફર કરી કે મનોહર માલગાંવકરની એક ચોપડી હજી રિલીઝ થવાની છે, ધ મેન હુ મર્ડર મહાત્મા, એ તમે વાંચજો એમ એમણે મને જણાવ્યું. એમણે કહ્યું કે એમણે સેંકડે ચોપડીઓ વાંચી છે અને મને કઈ કેવી એમને સમજ નહોતી પડતી, અને પછી જેમ છેવટે એમણે મને આ ચોપડીનું નામ આપ્યું. તો એમનું વાંચન આપણા કરતાં બહુ ભહોળું, એમનું જ્ઞાન આપણા કરતાં બહુ ભહોળું હોય એ વિશે કોઈ ડાઉટ નથી. મને ફક્ત એટલું જ કહેવું છે કે તેઓએ જે લખ્યું એના વિશે, મેં જે લખ્યું એના વિશે મને જવાબો જોતા હતા કે એ ક્યાં ખોટા છે. સફારી વિશે લોકોની સાથે લડી ઝઘડી ઝઘડીને હું સફારીને આગળ લાવ્યો છું. મારા હાથમાંથી કોઈને ભિખારીને એક રૂપિયો આપવા ને તો ન છૂટે. લોકોને મેં સફારી ફ્રી આપી છે, ડિસ્ટ્રીબ્યુટ કરી છે અજાણ્યા માણસને. ટ્રેનમાં મારી સફારી કોઈ ધ્યાનથી હું વાંચતો અને કોઈ ધ્યાનથી અંદર જોતો તો મેં એને આપી દીધી છે કે લે મારી સફારીનો ફેલાવો વધે, મારી સફારીનું જ્ઞાન લોકો સુધી પહોંચે. એ જાણે મારો પર્સનલ સ્વાર્થ હોય ને મારા દેશનું ભલું થાય એવી રીતે હું કરતો આવ્યો છું. એટલે સફાઈનું હું જેમ મેં મારા લેટરમાં લખ્યું, ઉત્કટ પ્રેમી છું, સફાઈને જોરદાર સપોર્ટ કરું છું. અને એટલા જ માટે સફારી વિશે આવું કંઈ થાય તો મને દિલમાં ચોટ પહોંચે. અને એમની સાથે વાત કરીને પણ મને જ્યારે પૂરો સંતોષ નહીં થયો ત્યારે મને લાગ્યું કે આપણે બહુ જ પ્રેક્ટિકલ રહેવાની જરૂરત છે. કોઈ માણસને આપણે એટલી બધી હાઈટ પર ના બેસાડી દેવા જોઈએ કે જેથી જ્યારે એ હાઈટ પરથી પડે તો આપણાથી જીરવાય નહીં. મારી અને નગેન્દ્ર વિજયની વચ્ચે તમારે માટે નગેન્દ્ર વિજય વધારે ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ, અથવા તો હશે જ. મારા વાક્ય કરતાં એમના ઉપર વધારે વિશ્વાસ રાખી શકાય. તે જ પ્રમાણે નગેન્દ્ર વિજય કરતાં ગાંધીજી મોટાભાગના લોકો માટે વધારે વિશ્વાસપાત્ર હશે. અને ગાંધીજી કરતાં દેશ સૌથી વધારે જરૂરત છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આજ મારે કહેવું હતું. અને બસ તમારે કંઈ આગળ કહેવું હોય તો તમે પોસ્ટ કરજો અને આપણે વાત કરશું. બાય બાય, વંદે માતરમ.